ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાહન ચાલકો માટે મોટી અને મહત્વની જાહેરાત કરાઈ. સાબરમતી ગાંધી આશ્રમનો 500 મીટરનો રોડ વાહનોના અવરજવર માટે બંધ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પગલે સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ પાસે 32 ભવનથી ગાંધી આશ્રમ તરફનો માર્ગ આવતીકાલે 9 નવેમ્બરથી વાહન ચાલકો માટે કાયમી ધોરણે બંધ કરાશે. પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. સુભાષ બ્રિજથી વાડત તરફ જવા માટે લોકોએ હવે પ્રબોધ રાવળ બ્રિજથી રાણી ડીમાર્ટ સામેના રોડ પરથી ગાંધી આશ્રમ કાર્ગો મોટર્સ તરફ જઈ શકાશે. વાડજ રિવરફ્રન્ટ તરફથી આવનારો ટ્રાફિક અત્યારે હાલ જે આરટીઓ સર્કલ અથવા તો સુભાષભાઈ સર્કલ તરફ જાય છે એ કાર્ગો મોટરથી ડાબી બાજુ થઈને બીમાર થઈને પછી ચીમનભાઈ બ્રિજ અથવા તો સુભાષભાઈ તરફ જઈ શકશે. એ ટ્રાફિકને કોઈ અગવડ ન પડે અથવા તો એમાં સરળતા રહે એના માટે થઈને ચીમનભાઈ બ્રિજથી ડીમાર્ટ સુધી જે આશ્રમ રોડ તરફ આવવાનો જે ટ્રાફિક છે એના માટે વધારાની 2 લેન તૈયાર કરવામાં આવી છે. સુભાષ બ્રિજથી જે વ્હીકલોની વધારે મૂવમેન્ટ થશે, ચીમનભાઈ બ્રિજ તરફથી આવતા વ્હીકલો અને સુભાષ બ્રિજ તરફથી આવતા વ્હીકલો, તો એ વ્હીકલો જે છે એને ડીમાર્ટથી જે આપણે વાળવાના છે તો ત્યાં 2 લેન આપણે વધારે કરી છે અને પહોળો પણ રોડ કર્યો છે એને ફ્રી લેફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે.